नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 14 विज्ञान विषय में ऊर्जाना स्रोतो एना विषे आपणे भणवानुं छे। सौथी पहला तो आ पाठनो गुणभार 4 मार्क्सनुं एमांथी पूछाय छे। ए 4 માર્ક્સમાંથી 2 માર્ક્સ હેતુલક્ષી અને 2 માર્ક્સમાં એક પ્રશ્ન 2 માર્કનો એ રીતે પૂછાય છે। પછી હેતુલક્ષીમાં એ ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, એ રીતે હેતુલક્ષી આમ આ પાઠમાંથી 4 માર્કનો ગુણભાર છે। પાઠનું નામ છે ઊર્જાના સ્રોતો। સૌથી પહેલાં તો ઊર્જા એટલે શું? ઊર્જા એટલે શું? ઊર્જા એટલે તંત્રની કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહે છે। તંત્ર એટલે પછી કોઈ પણ હોઈ શકે, એમાં મનુષ્ય પણ આવી શકે અને બીજા કોઈ પણ તંત્ર કે મશીન કે કાંઈ પણ આપણે લઈ શકીએ, તો એની કાર્ય કરવાની જે ક્ષમતા છે તેને આપણે ઊર્જા કહી શકીએ। આવું આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છીએ અને હજી આપણે એક ધોરણ 9માં ઊર્જા સંરક્ષણનો નિયમ પણ જોયો હતો, યાદ હોય તો। ઊર્જા સંરક્ષણના નિયમમાં શું હતું કે ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, તેનો નાશ કરી શકાતો નથી, તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે અને બ્રહ્માંડની કુલ ઊર્જા અચળ રહે છે। આવું આપણે ઊર્જા સંરક્ષણના નિયમમાં જોયું હતું। આ આપણે ઊર્જા વિશે જોયું। હવે એમાં છે કે ઊર્જાનો સ્રોત, તો ઊર્જાના સ્રોત એટલે શું? સામાન્ય રીતે સ્રોત એટલે આપણને જેમાંથી મળતું હોય છે એને આપણે સ્રોત કહી શકાય, કે પાણી છે તો એ વરસાદ દ્વારા મળે છે, તો વરસાદ છે એ પાણી છે એનો સ્રોત વરસાદ કહી શકાય। પછી જો આપણે કૂવામાંથી મેળવતા હોય તો કૂવો છે એ પાણીનો સ્રોત છે, નદી છે તો એ પાણીનો સ્રોત છે। આમ જ્યાંથી આપણને મળે છે તે આપણે એનો સ્રોત કહી શકાય। આપણે એને સરળ રીતે લખીએ તો જે પદાર્થમાંથી આપણને જરૂરી ઊર્જા પ્રાપ્ત થતી હોય તેવા દરેક પદાર્થોને ઊર્જાના સ્રોત કહે છે। આમ આ ઊર્જાના સ્રોત, જો આપણે ખોરાક લઈએ તો એના દ્વારા આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે। આપણે 5-7 દિવસ ખોરાક લેવાનું બંધ કરી દઈએ તો આપણામાં ઊર્જા રહે જ નહીં, આપણે ઊભા થવાની પણ ત્રેવળ ન રહે। તો આ જે છે એ ઊર્જા આપણને ખોરાકમાંથી મળે છે, તો ખોરાક છે આપણા માટે ઊર્જાનો સ્રોત કહી શકાય। એ જ રીતે આપણે કોઈ વાહન હોય તો એ વાહનમાં પેટ્રોલ કે ડીઝલ નાખીએ તો એ વાહન ચાલે, તો એના માટે પેટ્રોલ કે ડીઝલ છે એ ઊર્જાનો સ્રોત કહી શકાય। આમ ઊર્જાના સ્રોત ઘણા બધા છે। હવે એમાં ઊર્જાના સ્રોતને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક એના વપરાશના આધારે અને એક એની પ્રાપ્યતાના આધારે। વપરાશ એટલે કઈ રીતે આપણે વાપરીએ છીએ એના આધારે કેટલા એના ભાગ પડે છે, અને પ્રાપ્યતા એટલે કઈ રીતે મળે છે આપણને એના આધારે એના ભાગ પાડી શકીએ। તો સૌથી પહેલાં વપરાશના આધારે લઈએ તો એમાં પરંપરાગત ઊર્જા સ્ત્રોતો અને બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતો એ બે ભાગમાં એને વિભાજિત કરી શકીએ,
અને પ્રાપ્યતાના આધારે આપણે જોઈએ તો પુનઃપ્રાપ્ય એટલે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આમ ઉર્જા સ્ત્રોતના વપરાશના આધારે અને પ્રાપ્યતાના આધારે જુદા જુદા પ્રકારો છે. આમ આપણે આજે આ ઉર્જાના સ્ત્રોતો પાઠની પ્રસ્તાવનામાં આટલું જોશું અને આશા છે કે તમને સરસ સમજાઈ ગયું હશે. તમારી ટેક્સ્ટ બુકમાં તમે વાંચી લેજો એટલે તમને પ્રસ્તાવના બરાબર સમજાઈ જાય. આભાર.